ત્રીજો એમસીક્યુ ધ્યાન આપો એક ચુંબકને મેગ્નેટિક મેરેડિયનમાં છૂટથી લટકાવતા તેના દોલનનો આવડતકાળ બે સેકન્ડ છે આ ચુંબકની લંબાઈના ત્રણ સમાન ભાગ કરીને એકબીજા ઉપર સમાન ધ્રુવો રહે તેમ ગોઠવતા આ સંયોજનનો આવડતકાળ એ આપણે શોધવાનો છે હવે અહીંયા આપણે આગળ પણ આવો એમ એમસીક્યુ કમ્પ્લીટ કરેલો છે બરાબર એટલે આમાં એને અનુરૂપ ઘણું બધું આપણે વાત કરીશું તો અહીંયા આપણે ત્રણ સમાન ભાગ કરીએ છીએ કોના તો ચુંબકના આવા ત્રણ સમાન ભાગ કરતા એટલે ટુકડા કરતા ભાગ કરતા દરેકની ચાક માત્રા એ આપણે કેવી હોય તો એમ બાય થ્રી એ આપણને મળે અને દરેકની લંબાઈ અહીંયા આપણે કેવી હોય તો બરાબર એલ બાય થ્રી તરીકે મળે હવે અહીંયા કહેલું છે કે આ ચુંબકની લંબાઈના ત્રણ સમાન ભાગ કરીને એકબીજા ઉપર સમાન ધ્રુવો રહે તેમ ગોઠવવામાં આવે છે એટલે અહીંયા આપણે કહી શકાય કે ત્રણે ટુકડા એને સમાંતર એટલે કે સમાન ધ્રુવો રહે તે રીતે સમાંતર ગોઠવતા કુલ ચાક માત્ર આપણે કેવી હોય તો એમડેસ બરાબર કેટલી થાય એક ટુકડા દરેક ની એટલે એક ટુકડા એની ચાક માત્રા એમ બાય થ્રી થાય તો આવા કેટલા ટુકડા છે ત્રણ એટલે ત્રણ વડે ગુણવાનું થાય એટલે એમ બરાબર આપણને શું મળવાનું એમ મળે સમજ પડી હવે આખા એલ લંબાઈ ના ચુંબક એની જડતવની ચાક માત્રા આખા ચુંબક એની જડત્વની ચાક માત્રા તો મેં આગળ પણ કહેલું છે અને એ સિવાય અગિયારમા ધોરણમાં સાતમા ચેપ્ટરમાં કોઈ સળિયા એના માટે જડત્વની ચાક માત્રા એમ એલ સ્ક્વેર બાય ટ્વેલ એટલે વન અપોન ટ્વેલ આવું લખાય એમએલ સ્ક્વેર બાય ટ્વેલ હતું ને યાદ આવે તો સાતમા ચેપ્ટરમાં બરાબર બસ એનો જ અહીંયા આપણે ઉપયોગ કર્યો તો હવે અહીંયા ત્રણ ટુકડા એની કુલ જડતવની ચાક માત્રા એને અહીંયા આપણે લેવી હોય તો આઈડેસ કહીએ હવે એક ટુકડાની વાત આવે ને એટલે એમ એકા સ્વરૂપમાં દળ પણ ત્રીજા ભાગનું જ થાય ત્રણ ટુકડા છે એટલે તો એમ બાય થ્રી પડી ખબર હવે લંબાઈ એ પણ ત્રીજા ભાગની થાય એટલે એલ બાય થ્રી એનો સ્ક્વેર અને વન અપોન ટુવેલ એટલે અહીંયા વન અપોન ટુવેલ સમજો પડી આ તો એક ટુકડાની આવા કેટલા ટુકડા તો ત્રણ એટલે ત્રણ વડે અહીંયા ગુણીએ એટલે ત્રણેય ટુકડાની કુલ જડત્વની ચાક માત્ર આપણને મળે તો હવે આના જેવું લાવવા માટે આનું સમીકરણ એક કહું તો એવું આપણે બનાવીએ તો શું રહેશે વન અપોન ટ્વેલ જોદારો પછી એમ એલ સ્કવેર છે એમ એલ સ્ક્વેર હવે બાકી કયું રહ્યું તો અહીંયા આ ત્રણ અને ત્રણ તો જતા રહ્યા તો અહીંયા વન અપોન નાઇન ક્લિયર આટલો તો આની બરાબર તો આપણે આવી કહી શકાય તો આઈડેસ બરાબર શું કહેવાય આઈ અપોન નાઈન આ ક્યાંથી આવ્યું સમીકરણ એક ઉપરથી તો આઈડેસ બરાબર આઈ બાય નાઇન તરીકે અહીંયા આપણે એલ લંબાઈના એલ લંબાઈના ચુંબક એના દોલનનો આવર્તકાળ આવત કાળ તમે જાણો છો ટી બરાબર ટુ પાય રૂટ આઈઅપોન એમ બી આ ખ્યાલ જ છે ક્લિયર આટલું તો એની ઉપરથી ત્રણે ટુકડા બરાબર આ સૂત્ર જાણો છો ને તમે કયું તો ટી બરાબર ટુ પાય રૂટ આઈઅપોન એમ બી આટલું હવે ત્રણેય ટુકડાના દોલનનો આવર્તકાળ આપણે અહીંયા તૈયાર કરવો હોય ત્રણેય ટુકડાના દોલનનો આવર્તકાળ તો એ આપણી પાસે ટી ડેસ તરીકે મળે તો અહીંયા આપડા કહી શકાય કે ત્રણે ટુકડા ઓ ના દોલનનો આવર્તકાળ એ અહીંયા આપણે કેવો હોય તો ટી ડેસ બરાબર ટુ પાઈ રૂટ આઈઅપોન એમ બી ને પણ અહીંયા આઈ ડેસ અપોન એમ ડેસ ચુંબકીય ક્ષેત્ર એ સમાન જ છે એટલે બી નું એમ જ તો માટે ટી બરાબર કેવું હોય તો ટુ પાય આઈ એ આપણે તૈયાર કર્યું આઈડેસ બરાબર આઈ બાય એવું છે ને તો આઈ એમ ડેસ બરાબર તો એમ આપણે તૈયાર કર્યું આમ તો એમ બાય થ્રી થાય ને પછી ત્રણ વડે ગુણીએ વડે ગુણીએ એટલે એમ એમનું એમ જ રહે ને પછી અને આ બી જોઈ લો આઈ બાય નાઇન પણ અંશનો છેદ છેદમાં એટલે નવ અહીંયા મૂકી દેવાય ક્લિયર આટલું તો ટી ડેસ બરાબર મારે કેવું હોય તો ટુ પાય રૂટ આઈ અપોન એમ બી અને બાકી કોણ રહ્યું રૂટ વન અપોન નાઇન ને તો અહીંયા રૂટ વન અપોન નાઇન જોઈ લો એટલે વન અપોન થ્રી થાય તો મારે ટીડેસ કહેવું હોય તો આની બરાબર તો ટી બોલાય તો આ ટી અને આ વન અપોન થ્રી વર્કમૂળમાંથી બહાર કાઢીએ એટલે એટલે ટી બાય થ્રી ક્લિયર પણ અહીંયા આપણી પાસે આવર્તકાળ કેટલો આપેલો છે બે સેકન્ડ તો અહીંયા આપણું કહી શકાય કે પરંતુ ટી બરાબર તો કેટલું છે બે સેકન્ડ એટલે માટે ટી ડેસ બરાબર કેવું હોય તો આ બે પડી ખબર અપોન ત્રણ આટલું સેકન્ડ આપણને મળે એટલે આ સંયોજનનો નવો આવર્તકાળ ટી ડેસ બરાબર ટુ બાય થ્રી સેકન્ડ તરીકે મળે ક્લિયર ઓકે